નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના 5 ઓગસ્ટ 2021 ના કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો કરંટ અફેરનો વિડિયો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો છે અને વિથ પ્રૂફ મેં તમને એ સાબિત કરી બતાવ્યું કે આર એજ્યુ સફરની હિન્દી YouTube ચેનલ GK 2020 ના 3 ઓગસ્ટ ક્યારે 3 ઓગસ્ટના કરંટ અફેરના વિડિયોમાં મેં વાત કરી હતી કે તાજેતરમાં જે ડીવાયએસઓ ની એક્ઝામિનેશન લેવાય એમાં અમારા યુટ્યુબ ચેનલના કઈ તારીખના વિડીયોમાં કેટલામાં નંબરનો પ્રશ્ન કેટલી મિનિટ ઉપરના વિડીયોમાંથી આ પ્રશ્ન પૂછાયો છે એવી રીતે મેં તમને લગભગ લગભગ સોળ પ્રશ્નોની ઝાંખી કરાવી હતી એટલા માટે બિંદાસ રહો કે એજ્યુ સફર અને તેની હિન્દી યુટ્યુબ ચેનલ જી કે આ બંનેમાંથી લગભગ તમામ પ્રકારના

ચાલો એજ્યુ સફરના આજના એટલે કે ઓગસ્ટના કરંટ વાત કરીએ તો ઘણી બધી ઘટનાઓ સામે આવે છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની છે તો આજે આપણે ચર્ચા કરીશું કે ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ એ સ્વતંત્રતા દિવસે મુખ્ય અતિથિ બનવાના છીએ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ ત્યારે કોઈ વિદેશના મુખ્ય નેતા હોય એને આપણે મુખ્ય અતિથિ તરીકે આપણા ભારત દેશમાં આમંત્રિત કરીએ છીએ અને દિલ્હીના લાલ કિલ્લા ઉપર જ્યારે આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તો આપણા દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય તો તેની બાજુમાં તે મહેમાનને સ્થાન મળે છે અને આપણા દેશને શાન કહી શકાય એવા આ ખેલાડીઓ એ આપણા ભારત દેશના જ્યારે લાલ કિલ્લા ઉપર જોવા મળશે તો સમગ્ર વિશ્વમાં સમગ્ર ભારત દેશના યુવાઓમાં એક સારો સંદેશો જશે કે ટોક્યો ઓલિમ્પિકમાં જેવી રીતે ખેલાડીઓએ પોતાનું પ્રદર્શન કર્યું છે એવી રીતે આપણે પણ કંઈક કરી શકીએ ઓકે એટલા માટે આ ખૂબ જ મહત્વની ઘટના છે મિત્રો એની વાત કરીશું અને ઓપરેશન બ્લુ ફ્રીડમની વાત કરીશું દિલ્હીએ મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્રોત્સાહન નીતિને મંજૂરી આપી દીધી છે અને એશિયાનો સૌથી ઊંચો કેટલો 460 ફૂટનો તિરંગો અટારી બોર્ડર ઉપર ફરકાવવામાં આવનાર છે તો વર્ષ 2021 ની ફોર્ચ્યુન ગ્લોબલ 500 ની યાદી પ્રકાશિત થઈ છે અને એની અંદર ભારતની કઈ કઈ કંપનીઓને સ્થાન મળ્યું છે વિશ્વમાં ટોપ ઉપર કઈ કંપની છે એની વાત કરીશું અને બુલગરીએ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કયા અભિનેત્રીની કરી છે અને આ એક જ્વેલરી કંપની છે એની વાત કરીશું તો શહેરોજ કાશીફ K2 ચડીને વિશ્વનો સૌથી યુવા પર્વતારોહક બન્યો છે અને અનુરાગ ઠાકોરે પેરાлимпийક થીમ સોંગ લોન્ચ કર્યો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ કોની અપાવ્યો છે આ તમામ ઘટનાઓ એવી છે કે કોઈક ને કોઈક રીતે પરીક્ષામાં પ્રશ્ન બનીને સામે આવવાની છે એટલા માટે આ વિડિયો તમે અંત સુધી નિહાળજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા ચાલો સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ આ વર્ષના સ્વતંત્રતા દિવસે મુખ્ય અતિથિ બનશે મિત્રો ખૂબ જ અગત્યની ઘટના બનવા જઈ રહી છે સ્વતંત્રતાના દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટે આપણા ભારત દેશના જે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ છે એ આપણા સ્વતંત્રતા દિવસના મુખ્ય અતિથિ બનવા જઈ રહ્યા છે સામાન્ય રીતે કેવું હોય છે કે આપણે જ્યારે સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ ત્યારે કોઈ વિદેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને ચીફ ગેસ્ટ તરીકે આપણા ભારત દેશમાં આમંત્રિત કરીએ છીએ પરંતુ આ વખતે આપણા જ ભારતના જે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા છે એવા ખેલાડીઓને ચીફ ગેસ્ટ તરીકે આપણા પ્રધાનમંત્રીએ આમંત્રિત કર્યા છે શું વાત છે અને પ્રધાનમંત્રી દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે તો આ બાબત ખાસ યાદ રાખજો કે આપણે ટોકિયો ઓલિમ્પિકમાં કુલ કેટલા બસો સભ્યોની ટુકડીએ આપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ભારતે ટોક્યો ઓલિમ્પિક 2020 માં મિત્રો જ્યારે પણ ભલે કોરોના મહામારીના કારણે 2021 માં આયોજિત થયો પરંતુ આ ટોક્યો ઓલિમ્પિક તો હંમેશા કોઈ પણ જે લેખિત સ્વરૂપ હશે એમાં 2020 જ લખાશે તો ટોક્યો ઓલિમ્પિક 2020 માં 228 સભ્યોની ટુકડી મોકલી છે અને જેમાં 18 જેટલી રમતગમતમાં આપણા ભારત દેશના ખેલાડીઓએ ભાગ લીધો અને ટોક્યો 2020 માટે ભારતની ઓલિમ્પિક ટુકડીમાં અઢાર રમતોમાંથી એકસો સત્યાવીસ પ્રતિભાગીઓ સામેલ છે અને સમર ઓલિમ્પિક ગેમ્સ જે અત્યારે ચાલુ છે ટોક્યોમાં તો જેને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે કયો ઓલિમ્પિયા રમતો તરીકે પહેલાં તેને ઓળખવામાં આવતો હતો તો આ ઓલિમ્પિયા રમતો એ મુખ્ય આંતરરાષ્ટ્રીય મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે જે દર ચાર વર્ષે યોજાય છે કેટલા દર ચાર વર્ષે યોજાય છે

ક્યાં આયોજિત થઈ હતી ગ્રીસના એથેન્સ મુકામે વર્ષ કહ્યો હતો અઢારસો ને છન્નું અને આ રમતોનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા દર ચાર વર્ષે આ રમતોનું આયોજન કરવામાં આવે છે અને આ રમતોમાં મેડલ આપવાની પ્રથા ક્યારથી શરૂ થાય છે વર્ષ ઓગણીસસોને ચારથી કે આ રમતોમાં પ્રથમ સ્થાન માટે ગોલ્ડ મેડલ બીજા સ્થાન માટે સિલ્વર મેડલ અને ઓલિમ્પિક ઇવેન્ટમાં ત્રીજા સ્થાન માટે બ્રોન્ઝ મેડલ આપવાની પરંપરા વર્ષ 1904 માં શરૂ થઈ હતી આપણે બે બાબતો યાદ રાખીએ કે પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં આયોજિત થયો હતો ગ્રીસના એથેન્સમાં વર્ષ હતું 1896 અને મેડલ આપવાની પરંપરા વર્ષ 1904 આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં એની વાત કરીએ તો ભારત સરકારે સિયાચિન ગ્લેશિયર ચઢાણ કરવા માટે દિવ્યાંગ લોકોની એક ટીમ નેતૃત્વ કરશે અત્યારે આપણે વિકલાંગ શબ્દ ન પ્રયોજી શકીએ તેમના માટે એક નવો શબ્દ છે દિવ્યાંગ

દિવ્યાંગ લોકો સાથે સંકળાયેલી દયા દાન અને અસમર્થતાની સામાન્ય કલ્પનાને તોડીને ગૌરવ સ્વતંત્રતા અને ક્ષમતા માટે તેમને ફરીથી બનાવવાનો છે એટલે કે આપણે અત્યાર સુધી એમ છીએ કે જે દિવ્યાંગ લોકો છે એ દયાને પાત્ર છે તેમને દાન આપવું જોઈએ તે અસમર્થ છે

અનુકૂલનશીલ એડવેન્ચર સ્પોર્ટ્સ દ્વારા દિવ્યાંગ લોકોનું પુનર્વસન કરવાનો છે આગળ વાત કરીએ તો તેમાં દિલ્હી સરકાર હાઇલાઇટમાં છે કારણ કે દિલ્હી સરકાર ઓક્સિજનની આપૂર્તિ અને ઉત્પાદન માટે એક નવી નીતિની ઘોષણા કરી છે દિલ્હીએ મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્રોત્સાહન નીતિને મંજૂરી આપી છે દિલ્હી કેબિનેટે મેડિકલ ઓક્સિજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અને ખાનગી ક્ષેત્રે મેડિકલ ઓક્સિજન માટે ઉત્પાદન પ્લાન્ટ

અને 31 ઓક્ટોબર સુધીમાં 34 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ વિવિધ હોસ્પિટલોમાં કાર્યરત કરવામાં આવશે એવો એક લક્ષ્ય પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે દિલ્હી સરકાર દ્વારા અને પીએમ કેર ફંડ અંતર્ગત દિલ્હી સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં 17 સહિત કુલ 66 પીએસએ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે જ્યારે 10 કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં સ્થાપવામાં આવી રહ્યા છે અને ચોર્યાશી ખાનગી હોસ્પિટલોમાં સ્થાપવામાં પણ આવશે તો આ તેમના દ્વારા જે આગામી કદાચ કોરોના મહામારીની ત્રીજી લહેર આવે તો તેની પૂર્વ તૈયારી રૂપે દિલ્હી સરકારે આ કદમ ઉઠાવ્યો છે તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ કોણ છે અનિલ બૈજલ ઇમેજમાં બંનેને તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો એશિયાનો સૌથી ઊંચો ફૂટનો તિરંગો અટારી બોર્ડર ઉપર લહેરા છે શું એશિયાનો સૌથી ઊંચો ચારસો સાઈઠ ફૂટ આ તિરંગો અટારી બોર્ડર ઉપર લહેરા છે ગુલમર્ગમાં સૈન્ય એક સો ફૂટ તિરંગો વર્તમાન સમયમાં પણ લગાવી રહ્યું છે અને પાકિસ્તાન સાથેની અટારી બોર્ડર પર શાન વધારી રહેલો દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બોર્ડરથી અંદાજે 200 મીટર વધુ નજીક લવાશે એટલે કે જે આપણા ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે એના 200 મીટર નજીક આ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો છે અને સ્વતંત્રતા દિન નિમિત્તે ભારતીય સૈન્યના પ્રયાસોથી ગુલમર્ગના પ્રસિદ્ધ સ્કી રિસોર્ટમાં એક ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે કે જે કાશ્મીરનો સૌથી ઊંચો તિરંગો છે ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ રીતે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવા જઈ રહ્યા છીએ આપણે અટારી બોર્ડર ઉપર અને સમગ્ર રાજ્યમાં એક હજાર સ્થળોએ તિરંગો લહેરાવવામાં આવશે ક્યાં જમ્મુ કાશ્મીરમાં લગભગ એક હજાર જેટલા સ્થળોએ આપણા ભારત દેશનો તિરંગો લહેરાવવામાં આવશે અને ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત ઐતિહાસિક વાઘા બોર્ડરનો જે ભાગ ભારતમાં આવે છે તેને હવે અટારી બોર્ડર નામ આપવામાં આવ્યું છે તો આ ખાસ યાદ રાખીએ કે અટારી બોર્ડર કોને કહેવામાં આવે છે અને ત્યાં આ જે વાઘા બોર્ડર છે ત્યાં એક જૂની પરંપરા છે કે ભારત દેશના સૈનિકો અને પાકિસ્તાન દેશના સૈનિકો સામસામે પરેડ કરે છે અને એમ કહેવાય છે કે આવી રીતે આમ ઊંચા પગ કરે અને જેનો પગ સૌથી ઊંચો જાય એ સૌથી વધારે તાકાતવાન બને છે અને મીઠાઈઓની પણ આપ કરવામાં આવે છે પરંતુ જ્યારે વાતાવરણ વણસી ગયું હોય તો આ રીતે મીઠાઈની આપલે કરવામાં આવતી નથી અને અટારી એ પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લામાં આવેલું એક ગામ છે અને તે ભારત પાકિસ્તાન સરહદ ઉપર આવેલું ગામ કયું અટારી અને સરહદ પાર પાકિસ્તાની પંજાબમાં વાઘાનું વસાહત સ્થાન છે અને વાઘાથી અટારીનું અંતર 3 કિલોમીટર છે અટારી દિલ્હી અને લાહોર વચ્ચે દોડતી સમજોતા એક્સપ્રેસનું છેલ્લું ભારતીય સ્ટેશન છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દિલ્હી અને લાહોર વચ્ચે કઈ એક્સપ્રેસ સમજોતા એક્સપ્રેસ નામની ટ્રેન ચાલે છે અને આપણા ભારતનું તે છેલ્લું સ્ટેશન એટલે કે આ અટારી આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો વર્ષ બે હજાર એકવીસની ફોર્ચ્યુન ગ્લોબલ ફાઈવ હંડ્રેડની યાદીમાં સાત ભારતીય કંપનીઓ સામેલ થઈ ગઈ છે જોકે ટોપ એક સોમાં એક પણ કંપની નથી પરંતુ 500 ની યાદીમાં સાત જેટલી ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું છે ફોર્ચ્યુન્સ ગ્લોબલ 2021 ની યાદીમાં સાત ભારતીય કંપનીઓને સ્થાન આપવામાં આવ્યું છે એમાં ટોપ ઉપર રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તો ધ ફોર્ચ્યુન ગ્લોબલ 500 એ વૈશ્વિક સ્તરે ટોચના 500 સાહસોની વાર્ષિક રેન્કિંગ છે જે વ્યવસાયની આવક દ્વારા માપવામાં આવે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ મુકેશ અંબાણીના નેતૃત્વ સાથે અંદાજે 63 અબજ ડોલર આવક સાથે કંપનીની યાદીમાં કંપનીનો સર્વોચ્ચ ક્રમ છે એટલે કે ભારત દેશમાં સર્વોચ્ચ સ્થાને રહે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તે વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક સ્તરે 155 માં ક્રમે અને ભારતમાં ટોપ ઉપર અને ભારતીય સાત કંપનીઓ કઈ કઈ છે એની વાત કરીએ

અને વિશ્વ કક્ષાએ ટોપ ત્રણ કંપનીઓની વાત કરીએ તો એમાં અમેરિકાની જે વોલમાર્ટ છે એ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે તો સ્ટેટ ગ્રીડ કંપની જે ચીનની એક કંપની છે એ સમગ્ર વિશ્વમાં દ્વિતીય ક્રમે છે અને એમેઝોન ડોટ કોમ એ સમગ્ર વિશ્વમાં તૃતીય ક્રમે છે કોણ એમેઝોન તૃતીય ક્રમે ચીનની સ્ટાર સ્ટેટ ગ્રીડ એ દ્વિતીય ક્રમે અને અમેરિકાની વોલમાર્ટ એ પ્રથમ ક્રમે છે આગળ વાત કરીએ તો વુલગારીએ પ્રિયંકા ચોપરાને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા છે કોને વુલગારીએ અને આ એક જ્વેલરી કંપની છે અને પ્રિયંકા ચોપરા તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તો એક ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બુલગેરીએ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે અને તે મહિલા સશક્તિકરણ વિવિધતા અને સમાવેશનના વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વભરમાં બ્રાન્ડ વધારવામાં રોમન હાઈ જ્વેલરી હાઉસને ટેકો આપશે આપણા ભારત દેશના પ્રિયંકા ચોપરા અને તેઓ આ વૈશ્વિક લેવલની એક જ્વેલરી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તો બુલગેરી એ તેની રત્ન જ્વેલરી ઘડિયાળો સુગંધ એસેસરીઝ અને ચામડાની વસ્તુઓ માટે જાણીતી બ્રાન્ડ કંપની છે સમગ્ર વિશ્વમાં અને બુલ્ગેરી નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ઇટલી રોમ મુકામે આ કંપનીની સ્થાપના થાય છે અઢારસો ને ચોર્યાસી માં અને વર્તમાન સમયમાં બુલગેરીના ના સીઈઓ કોણ છે જીન ક્રિસ્ટોફ બેનિન કોણ જીન ક્રિસ્ટોફ બેનિન ઇમેજ તમે જોઈ શકો છો તે વર્તમાન સમયમાં આ કંપનીના ના સીઈઓ છે અને આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો તેમાં આ એક યુવા પર્વતારોહક હાઇલાઇટમાં છે કારણ તેમણે વિશ્વનો બીજા નંબરનો સૌથી ઊંચો શિખર એટલે કે કે2 સર કરવાનો એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કે શહેરોજ કાશીફ કે2 ચડીને વિશ્વનો સૌથી યુવા પર્વતારોહક બન્યા છે 19 વર્ષીય પાકિસ્તાની પર્વતારોહક શહેરોજ કાશીફ વિશ્વના બીજા સૌથી ઊંચા શિખર એટલે કે કે2 ના શિખર પર પહોંચનાર વિશ્વના સૌથી યુવાન વ્યક્તિ બની ગયા છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે તાજેતરમાં તરમાં વિશ્વનો બીજા નંબરનો સૌથી ઉંચો શિખર કે ટુ સર કરનાર સૌથી યુવા પર્વતારોહક કોણ બન્યા તો એમાં આપણો જવાબ હશે શહેરોજ કાશીફ અને ક્યાંના છે પાકિસ્તાનના છે તો લાહોરના શહેરોજ કાશીફે બોટલ બંધ ઓક્સિજનની મદદથી આઠ હજાર છસો અગિયાર મીટર ઊંચા શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી છે અને આ બોટલ બંધ ઓક્સિજનની મદદથી મિત્રો જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે હવાનું સ્તર પાતળું થતું જાય છે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે એટલા માટે સાથે ઓક્સિજન લઈ જવો પણ જરૂરી છે અને કાશી પહેલા એક મહાન પર્વતારોહક જેનું નામ હતું મોહમ્મદ અલી સદપરા એમનો એક પુત્ર જેનું નામ છે સાજીદ સદપરા તેમણે માત્ર વીસ વર્ષની ઉંમરે કે ટુ પર ચડનાર સૌથી નાની વયની વ્યક્તિ બન્યા હતા પરંતુ સાજીદ સદપરાનું સ્થાન લીધું છે આ કાશીફાઈએ અને કાશીફે સત્તર વર્ષની ઉંમરે મીટર પહોળો વિશ્વનો બારમો સૌથી ઊંચો પર્વત પણ સર કર્યો હતો અને આ વર્ષે મે મહિનામાં તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા પાકિસ્તાની પણ બન્યા હતા શું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર સૌથી યુવા પાકિસ્તાની પણ બન્યા હતા અને કેટુ અને નંગા પર્વત સહિત પાંચ જેટલા આઠ હજાર મીટરના પાંચ શિખરો પાકિસ્તાનમાં આવેલા છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કેટુ શિખર કયા દેશમાં આવેલું છે

તો ખાસ કરીને આપણે આ પેરાલમ્પિક આયોજિત થવાનો છે એમાં આપણા જે થીમ સોંગ છે એના શબ્દો શું છે એ પકડવાના છે કર દે કમાલ તું તો કેન્દ્રીય યુવા બાબતો અને રમત ગમત મંત્રી કોણ અનુરાગસિંહ ઠાકુરે નવી દિલ્હીમાં ભારતીય પેરાલમ્પિક ટુકડી માટે એક થીમ સોંગ લોન્ચ કર્યું છે અને આ ગીતના શબ્દો શું છે કર દે કમાલ તું મિત્રો આ શબ્દો ખાસ યાદ રાખજો અને આ ગીતના સંગીતકાર અને ગાયક સંજીવ સિંહ છે ઇમેજમાં તમે જોઈ શકો છો આ સંજીવ સિંહ કોણ છે જે લખનૌ એક દિવ્યાંગ ક્રિકેટર છે આ પેરાલમ્પિક ગેમ્સ નવ રમત શાખાઓના ચોપન પેરાલમ્પિક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એટલે કે આપણા ભારત દેશના જુદી જુદી નવ જેટલી રમતોમાં ચોપન જેટલા પેરાલમ્પિક ખેલાડીઓ ટોક્યો પેરાલંપિકમાં ભાગ લેવાના છે અને ટોક્યો ઓલિમ્પિક 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને ત્રીજો મેડલ મળ્યો છે તો આ પણ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય બોક્સર ઈમેજમાં જોઈ શકો છો જેનું નામ છે લવલીના બોર્ગોહેન શું નામ છે લવલીના બોર્ગોહેને પોતાની કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને સેમી માં હારતા ભારતીય બોક્સર એવા લવલીના બોર્ગો હેનને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને આ અગાઉ ભારતે મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો છે અને પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ રીતે આપણા ભારતના અત્યાર સુધીમાં ત્રણ જેટલા મેડલો આવ્યા છે ભારતમાં ચાલો મિત્રો હવે કમેન્ટ બોક્સ ની વાત કરીએ ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો અને તે ભૂગોળ સાથે સંલગ્ન હતો કે કર્કવૃત એ આપણા ભારત દેશના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો એમાં કર્કવૃત છે એ સૌપ્રથમ તો ગુજરાતમાંથી પસાર થાય છે પરંતુ ગુજરાતમાં આપણે રહીએ તો કેટલા જિલ્લામાંથી પસાર થાય છે એ પણ યાદ રાખીશું તો એમાં ચાવડા પૂજા બેને ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો છે કે કર્કવૃત ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે એમણે એક શોર્ટ ટક ટ્રિક પણ આપવાનો પ્રયાસ કર્યો છે કે અસા ગામ પાક તો આ રીતે તેમણે એક સૂત્ર આપ્યું છે કે કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે એમાં એ એટલે અરવલ્લી એટલે 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 સાબરકાંઠા ગાંધીનગર મ મહેસાણા પા ક કચ્છ તો આટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે સરસ મજાની કમેન્ટ લખવા બદલ ચાવડા પૂજાબેનને અભિનંદન તો વિશાલ ગામિત તેમણે પણ લખ્યું છે કે ભારતના કુલ આઠ રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે એમાં શરૂઆતમાં પશ્ચિમથી પૂર્વ તરફ જઈએ તો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ આ રીતે આઠ જેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો વિશાલભાઈ ગામિતને પણ ખૂબ ખૂબ અભિનંદન અને જોગરાજ્ય મહેશભાઈ તેમણે પણ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ આટલા આઠ રાજ્યોમાંથી માંથી કર્કવૃત પસાર થાય છે જોગરાજ્ય મહેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શકુ ચૌહાણ માતર તેમણે પણ કર્કવૃત આપણા ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે અને સાથે રાજ્યો વિશે પણ વાત લખી છે તો ખૂબ ખૂબ અભિનંદન તો જલપાબેન ઠાકોરે પણ આપણા ભારતમાં કયા કયા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે એનો ઉલ્લેખ કર્યો છે અને સાથે તેમણે એક સૂત્ર પણ આપ્યું છે મમ્મી પણ ગુજરાતી છે એના આધારે કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે એ આપણે યાદ રાખી શકીએ છીએ અને જયતિકા જનક તેમણે પણ અહીં બિલકુલ સાચો જવાબ આપ્યો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને બીપીન તરસરિયા અને માનકોલિયા કાજલ આ બંને મિત્રોએ પણ અહીં જવાબ બિલકુલ સાચો આપ્યો છે ખૂબ ખૂબ અભિનંદન અને આજે મારે તમને જે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર કે દરરોજ સ્ટાર એટલે કે તારો કેટલી મિનિટ વહેલો ઉગે છે શા માટે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે આકાશની અંદર જે દરરોજ આપણે જોઈએ છીએ ટમટમતા સ્ટાર તો એ દરરોજ કેટલી મહેનત વહેલા ઉગે છે અને એ પાછળનું કારણ શું છે એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે એક સામાન્ય પ્રશ્ન છે વિજ્ઞાન સાથે સંલગ્ન એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો આવતીકાલે મળીશું ત્યારે ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ